તો આપણે આજે અભ્યાસ કરીએ પ્રાજનિક સ્વાસ્થ્ય અને તેની સાથે સંકળાયેલી સમસ્યાઓ વિશે તો સૌથી પહેલું કે પ્રાજનિક સ્વાસ્થ્ય એટલે શું તેનો અર્થ શું થાય પ્રાજ્ઞાનિક સ્વાસ્થ્ય એ સ્વસ્થ પ્રાચનનિક અંગો અને તેના સામાન્ય કાર્યો સાથે સંકળાયેલું છે શબ્દ ઉપરથી જ આપણને ખબર પડે કે પ્રાચીનનિક સ્વાસ્થ્ય એટલે કે પ્રજનન અંગો અને તેના જે સામાન્ય કાર્યો છે તેની સાથે સંકળાયેલી જે કઈ બાબતો છે તેને પ્રાજ્ય પ્રાજનનિક સ્વાસ્થ્યમાં આવરી લેવામાં આવે છે માત્ર આ પ્રાજનનિક સ્વાસ્થ્ય એ માત્ર આટલા પૂરતું જ મર્યાદિત નથી પરંતુ તે વિશાળ પરિપ્રેક્ષ્ય ધરાવે છે અને તેમાં પ્રજનનના ભાવનાત્મક અને સામાજિક પાસાઓનો પણ સમાવેશ થાય છે પ્રજનનની ક્રિયાઓ સાથે કેટલીક ભાવનાત્મક એટલે કે લાગણીઓની બાબતો પણ સંકળાયેલી છે અને સામાજિક પણ બાબતો પણ સંકળાયેલી છે એટલે માત્ર પ્રજનન અંગો અને તેમાં તેના સામાન્ય કાર્યો પૂરતું મર્યાદિત ન રહેતા તે વિશાળ પરિપ્રેક્ષમાં ભાવનાત્મક અને સામાજિક પાસાઓને પણ આવરે છે WHO વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન નામથી આપણે બધા પરિચિત છે અને તેમના મત મુજબ એટલે કે આ સંસ્થાના મત મુજબ અથવા તો તેઓ જે સૂચન કરે છે તે પ્રમાણે પ્રજનનિક સ્વાસ્થ્યનો અર્થ પ્રજનનના બધા જ પાસાઓ સહિત સંપૂર્ણ સુખાકારી એટલે કે શારીરિક ભાવનાત્મક વર્તનાત્મક અને સામાજિક ચાર બાબતો સાંકળે છે વ્યક્તિની શારીરિક બાબતો છે જ તેની ભાવનાત્મક અથવા તો લાગણીઓની બાબતો છે તે મુજબ તેઓની વર્તનાત્મક એટલે કે વર્તણૂકો અને એ બધું જ જે છે તે સામાજિક વર્તણૂક સામાજિક વર્તણૂક અથવા તો સમાજ વ્યવસ્થા સાથે પણ સંકળાયેલું છે એટલે ડબલ્યુએચઓ ના મત મુજબ પ્રાજનનિક સ્વાસ્થ્ય એ પ્રજનન અંગો પૂરતું મર્યાદિત નથી પરંતુ સંપૂર્ણ સુખાકારી એટલે કે શારીરિક ભાવનાત્મક વર્તનાત્મક અને સામાજિક સ્વાસ્થ્ય છે અને તેથી શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રચિન અંગો ધરાવતા લોકોયુક્ત સમાજના તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે સામાન્ય લાગણી સબર અને વર્તણૂક લક્ષી પારસ્પરિક ક્રિયાઓ એટલે કે આંતરક્રિયાઓને સામાજિક પ્રાચીન સ્વાસ્થ્ય કહેવાય છે ફરીથી કહીએ કે ડબલ્યુએચઓ ના આ જે વ્યાખ્યા છે તેના ઉપરથી આપણે એવું કહી શકીએ કે શારીરિક અને ક્રિયાત્મક રીતે સામાન્ય પ્રજનન અંગો ધરાવતા લોકો યુક્ત એટલે કે સ્વસ્થ શારીરિક રીતે સ્વસ્થ એવા પ્રજનન અંગો તેવી જ રીતના સામાન્ય ક્રિયા કરતા આ પ્રજનન અંગો ધરાવતા જે લોકો સમાજ છે તેની અંદર તમામ લિંગ સંબંધિત પાસાઓ વચ્ચે એટલે કે આ પ્રજનન અંગો અને જાતિ સાથે સંકળાયેલા પાસાઓ વચ્ચે સામાન્ય અને વર્તણૂક લક્ષી લાગણી અને તે મુજબ તેની તેની જે જે છે પારસ્પરિક ક્રિયાઓ એટલે કે આંતર ક્રિયાઓ છે તેને પ્રાજનનિક સ્વાસ્થ્ય કહી શકાય છે પ્રાજનનિક સ્વાસ્થ્ય સમસ્યાઓ અને વ્યૂહાત્મક આયોજન વિશે જો વાત કરીએ તો હાલમાં આપણા દેશના સંદર્ભમાં એટલે કે ભારત દેશના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો ભારત દુનિયાનો પ્રથમ દેશ છે જેણે રાષ્ટ્રીય સ્તરે કુલ પ્રાજનિક સ્વાસ્થ્યને સામાજિક લક્ષ તરીકે પ્રાપ્ત કરવા કુટુંબ નિયોજન એટલે કે ફેમિલી પ્લાનિંગ યોજનાઓ અને કાર્યક્રમોની ઓગણીસો ને એકાવનમાં શરૂઆત કરી અહીંયા જે પ્રોગ્રામ અથવા તો યોજના છે યોજનાને તેનું વર્ષ યાદ રાખવું એ જ એક અગત્યનો પોઈન્ટ છે દુનિયાનો પ્રથમ દેશ છે કે જેણે રાષ્ટ્રીય સ્તરે આ બાબતને ધ્યાનમાં લઈ અને સામાજિક લક્ષ તરીકે કુટુંબ નિયોજન ફેમિલી પ્લાનિંગ યોજના ઓગણીસો એકાવન માં શરૂ કરી એ ઉપરાંત પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરી લેવા માટે આજે કઈ સમસ્યાઓ છે અને સ્વાસ્થ્ય પ્રાજનનિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓ અને તેની સાથે સંકળાયેલી દરેક બાબતોને આવરી લેવા માટે હાલમાં પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર કાર્યક્રમ નામથી પ્રસિદ્ધ સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે એટલે હાલમાં ચલાવવામાં આવતો પ્રોગ્રામ અથવા તો યોજના કઈ છે તો કે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય સંભાળ રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ કેર આરસીએચ પ્રોગ્રામ આરસીએચ ફૂલ ફોર્મ આપો એવું પૂછે તો પણ આપણને ખબર પડવી જોઈએ ખબર હોવી જોઈએ અને હાલમાં કઈ યોજના કાર્યરત છે તો એક તેનું નામ પણ આપણને ખબર હોવું જોઈએ આ કાર્યક્રમો અથવા તો આ યોજનાઓનો ઉદ્દેશ શું છે તો મુખ્ય એ છે છે કે પ્રજનન સંબંધિત જે પાસાઓ તેના વિશે લોકોમાં જાગૃતિ લાવે સ્વસ્થ પ્રાજનનિક જીવન અને તે દરેક વ્યક્તિનું સ્વસ્થ પ્રાજ સ્વાસ્થ્ય છે તે જળવાય અને તેના દ્વારા સ્વસ્થ સમાજ તૈયાર થાય તે પણ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છે એટલે પ્રજનન સંબંધિત પાસાઓ વિશે લોકોમાં જાગૃતિ લાવી અને પ્રાજનનિક રીતે સ્વસ્થ સમાજ તૈયાર કરવાની સુવિધા અને પ્રોત્સાહન પૂરું પાડવું એ આ કાર્યક્રમનો ઉદ્દેશ છે અને એ ઉદ્દેશ્યને સિદ્ધ કરવા માટે દ્રશ્ય શ્રાવ્ય અને છાપકામ દ્રશ્ય શ્રાવ્ય એટલે કે જે રેડિયો માધ્યમ છે જેને હાલમાં આપણે એફએમ માધ્યમ એફએમ રેડિયો છે પછી ટીવી છે ટેલિવિઝન છે વિવિધ ચેનલો છે હાલમાં તો ઇન્ટરનેટ માધ્યમ પણ છે તો આ બધા દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે સોશિયલ મીડિયા છે છાપકામ કે પ્રચાર પ્રસાર માધ્યમ એટલે કે પ્રિન્ટ મીડિયા છે તેની મદદથી સરકારી અને બિન સરકારી સંસ્થાઓ લોકોમાં આ પ્રજનન સંબંધિત પાસાઓ અંગે જાગૃતિ લાવે તે પણ ખૂબ જરૂરી છે આ સાથે આ બધી સંસ્થાઓ અને આ માધ્યમો ઉપરાંત આ જે માહિતી આપણે કહે છે કે પ્રજનન સંબંધિત જે પાસાઓ છે તેના વિશે માહિતગાર કરવામાં અથવા તો તે માહિતીને પ્રસારિત કરવામાં માતા પિતા અને અન્ય નજીકના સંબંધીઓ શિક્ષકો અને મિત્રોની પણ પ્રમુખ ભૂમિકા છે આ ઉપરાંત તરુણાવસ્થામાં બાળકોને આ બાબત વિશે માહિતી મળે તે માટે શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવા પ્રોત્સાહન આપી સાચી માહિતી મળે અને બાળકો જાતિ સંબંધિત વિવિધ પાસાઓ વિશે જે ફેલાયેલી ગેરમાન્યતાઓ છે તેના વિશે માહિતગાર થાય અને આ ખોટી ધારણાઓમાંથી મુક્ત થાય એ પણ ખૂબ જરૂરી છે લોકોને પ્રજનન અંગો એટલે કે પ્રજનન અંગોની રચના તેની સાથે સંકળાયેલી જે સ્વાસ્થ્ય સંબંધિત સંબંધિત બાબતો છે તે કિશોરાવસ્થા અને તેના ફેરફારો એટલે કે કિશોરાવસ્થામાંથી જ્યારે તરુણાવસ્થામાં આવે છે અથવા તો જે કઈ ફેરફારો થાય છે ઉંમરની સાથે તે ફેરફારો સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર જાતીય સંક્રમિત રોગો એટલે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ એસટીડીસ એડ્સ વગેરે વિશે માહિતી આપી અને ખાસ કરીને જે લોકો કિશોરાવસ્થા વય જૂથના છે તેમને પ્રજનન સંબંધિત સ્વસ્થ જીવન તરફ દોરવા એ પણ મુખ્ય ઉદ્દેશ કહી શકાય અથવા તો અગત્યનો ઉદ્દેશ કહી શકાય લોકોને ખાસ કરી લોકોને એટલે કે ખાસ કરીને ફળદ્રુપ યુગલો ફર્ટાઇલ કપલ્સ એટલે કે જે પ્રજનન ક્ષમતા દર્શાવે છે તેવા જે યુગલો છે તેમજ જેઓ લગ્ન વૈજૂતના હોય તેમને પ્રાપ્ય જન્મ નિયંત્રણ એટલે કે ખાસ કરીને જે બાળકોની સંખ્યા પર નિયંત્રણ રાખવું તેના જે વિકલ્પો છે ગર્ભવતી માતાની સંભાળ પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ સ્તનપાનનું મહત્વ છોકરો અને છોકરીને સમાન તકો વગેરે અંગે શિક્ષિત કરી જાગૃત સ્વસ્થ પરિવારોનું નિર્માણ કરવું એ પણ અગત્યની બાબત છે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓ જ્યારે સોર્સિસ લિમિટેડ છે અને તેની સામે વસ્તી વધારો વધુ જાય બરાબર વસ્તી ખૂબ વધી જાય તો તેના લીધે સમસ્યાઓ સર્જાય છે સામાજિક દૂષણો જાતીય હિંસા જેવા તથા જાતિ સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવવી લોકોને તે અંગે વિચારતા કરવા અને તેને રોકવા યોગ્ય પગલાઓ લેવા સક્ષમ કરવા જેથી જવાબદાર અને સ્વસ્થ બની શકાય એટલે કે અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓ વિશે જાગૃત કરવા સામાજિક દૂષણો વિશે જાગૃત કરવા જાતીય હિંસા તથા જાતીય સંબંધિત ગુનાઓની જાગૃતિ કેળવી જેથી લોકોને તે અંગે વિચારતા થાય અને આવા બધા જે ગુનાહિત પ્રવૃત્તિઓ છે અથવા તો જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને રોકી શકાય તે માટે યોગ્ય પગલાં લઈ શકાય અને એક સ્વસ્થ સમાજનું નિર્માણ કરી શકાય એ પણ આ જે પ્રોગ્રામ છે એ પ્રોગ્રામનું મહત્વનું પાસું છે પ્રાચનિક સ્વાસ્થ્યને પ્રાપ્ય કરવા વિવિધ કાર્ય યોજનાઓના સફળતા અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ વ્યવસાયિક કુશળતા અને સામગ્રીની જરૂરિયાત છે જો આ બધી બાબતોને સફળતાપૂર્વક અમલીકરણ કરાવું છે તો સૌથી પહેલી અગત્યનું છે માળખાકીય સુવિધાઓ ત્યાર પછી વ્યવસાયિક કુશળતા અને ત્રીજું છે સામગ્રીની જરૂરિયાત લોકોને જાતિ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ પ્રસૂતિ એસ્ટિડિસ એટલે કે જાતીય સંક્રમિત રોગો ગર્ભપાત ગર્ભનિરોધક ઋતુસ્ત્રાવ સંબંધિત સમસ્યાઓ અફળદ્રુપતા એટલે કે વંધ્યકરણ કે જેમાં જે યુગલો છે તે પ્રજનન ક્ષમતા દર્શાવતા હોતા નથી તો આ બધા જે સમસ્યાઓ છે એ સમસ્યાઓમાં ડાક્ટરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવા ખૂબ જ જરૂરી હોય છે લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવા સમયાંતરે સારી તકનીકી અને નવી વ્યૂહરચનાઓનું જરૂરી અમલીકરણ કરાવવું સાથે સાથે વધતી માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવ એટલે કે સ્ત્રી ભ્રૂણ હત્યાનો અટકાવ હાલમાં ખૂબ જોરશોરથી આ કાર્યક્રમો ચાલે છે લિંગ પરીક્ષણ એટલે કે જાતિ પરીક્ષણ આપણે જોઈએ છે કે જો છોકરી હોય તો તેને તરત જ ગર્ભપાત કરીને દૂર કરવામાં આવે છે એટલે જ અહીંયા માદા ભ્રૂણ હત્યા એને કાનૂની રીતે અટકાવવામાં આવે છે ગુનો છે લિંગ પરીક્ષણ હાલમાં ગુનો છે ખાસ કરીને લિંગ પરીક્ષણ એવા જ કિસ્સામાં પરમિશન આપવામાં આવે છે કે જો બાળકમાં જો ગર્ભ ગર્ભાવસ્થા દરમિયાન કોઈ સમસ્યા હોય અથવા તો બાળકનું કોઈ એવું પરીક્ષણ કરવાનું હોય તો હજુ તેની માટેની એને પરમિશન આપવામાં આવે છે બાકી એ જે ભ્રૂણ છે એ નર છે કે માદા તેવા પરીક્ષણ માટે આ કસોટી જે છે તે કરવા દેવામાં આવતી નથી લિંગ પરીક્ષણ માટે ઉલ્વચળ કસોટી ઉલ્વચળ કસોટી એટલે શું તો કે જે વિકાસશીલ ભ્રૂણ છે તેની ફરતે પ્રવાહી એ પ્રવાહીને ઉલ્વ પ્રવાહી કહેવાય અને એ ઉલ્વ પ્રવાહીમાં જે કોષો છે તેની રંગસૂત્રી ભાતના આધારે ભ્રૂણનું જાતીય પરીક્ષણ કરવામાં આવે છે આ ઉપર આ જે વૈધાનિક પ્રતિબંધ છે આ જે લિંગ પરીક્ષણ છે તેના ઉપર વૈધાનિક પ્રતિબંધ છે વ્યાપક બાળ રોગ પ્રતિરક્ષા વગેરે કેટલાક મહત્વપૂર્ણ કાર્યક્રમોનો પણ સામેલ કરવામાં આવ્યો છે એટલે કે ભ્રૂણ હત્યાને અટકાવવું અને તેના માટે ખાસ કરીને જે ઉલવાજળ કસોટી છે ઉલવાજળ કસોટી ઉપર પ્રતિબંધ રાખવામાં આવેલ છે ઉલવાજળ કસોટી આમ જોઈએ તો કેટલાક જે જનીનિક રોગો છે જનીનિક અનિયમિતતાઓ છે તેના પૃથ્થકરણ માટે પણ ઉપયોગી છે હવે ઉલ્વછળ કસોટીમાં વિકસતા ભ્રૂણનું થોડું ઉલ્વ પ્રવાહી એટલે કે ગર્ભકોષો અને દ્રાવ્ય પદાર્થોના પૃથકરણ માટે લેવામાં આવે છે આપણે અહીંયા એની આકૃતિ તમને મૂકી છે ચાર્ટ મૂક્યો છે કે આ જે છે એ ભ્રૂણ છે અને એની ફરતે આ જે પ્રવાહી છે એ પ્રવાહીને ઉલ્વડ કે અથવા તો ઉલ્વ પ્રવાહી કહેવાય છે અને આ રીતના ઇન્જેક્શન મારફતે આ જે ઉદર છે ઉદર વિંધી અને અહીંયાથી એ પ્રવાહી છે પ્રવાહી લેવામાં આવે છે એ પ્રવાહીને ત્યાર પછી અહીંયા ટેસ્ટ ટ્યુબમાં લઈને સેન્ટ્રીફ્યુઝ કરવામાં આવે છે અને એ સેન્ટ્રિફ્યુઝ કરિફ્યુઝ થાય છે પછી તેનો બે રીતે ઉપયોગ કરવામાં આવે છે તેનો બાયોકેમિકલ એનાલિસિસ એટલે કે જૈવ રાસાયણિક પરીક્ષણ કરવામાં આવે છે અને જે કોષો આ પ્રવાહી છે પ્રવાહીનું જૈવ રાસાયણિક પરીક્ષણ કરવામાં આવે છે અને નીચે જે કોષો ગર્ભકોષો છે એ ગર્ભકોષોને આ રીતના પેટરી પ્લેટ્સ ઉપર સેલકલ્ચર કરવામાં આવે છે અને તેમાં જે ડીએનએ અને ક્રોમોઝોમ્સ છે તેનો એનાલિસિસ કરવામાં આવે છે અને જે જનીનિક અનિયમિતતા છે અનિયમિતતાઓ આ ડીએનએ ના માધ્યમથી ચકાસવામાં આવે છે એટલે આ રીતના ઉલ્વજળ કસોટી છે તેનો ઉપયોગ ખાસ કરીને કેટલીક અનિયમિતતાઓ જેમ કે ડાઉન સિન્ડ્રોમ હિમોફિલિયા સિકલ સેલેનિમિયા વગેરે તથા ભ્રૂણની જીવિતતા ચકાસવા માટે કરવામાં આવે છે એટલે આ કસોટી આમ જોઈએ તો ભ્રૂણના જે ભ્રૂણની ચકાસણી છાતી ચકાસણી કરતા જનીનિક બાબતોના પૃથકરણ માટે ખૂબ ઉપયોગી છે વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે છે એટલે કે પ્રાજનૈનિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી બાબતોમાં સંશોધનો વધુમાં વધુ સંશોધનો થાય સારા સંશોધનો થાય તે માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે અને નવી પદ્ધતિઓને શોધવા માટે અને અથવા હાલના મુદ્દાઓમાં સુધારો કરવા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ મદદ પણ કરે છે અહીંયા આપણે કીધું કે ખાસ કરીને આગળના મુદ્દામાં અહીંયા વાત કરીએ આપણે કે જન્મ નિયંત્રણ વિકલ્પો તે જન્મ નિયંત્રણ વિકલ્પો તરીકે સ્ત્રીઓ માટે ખાસ કરીને સહેલી કરીને સહેલી નામની મુખ દ્વારા લેવાતી ગર્ભ નિરોધક ગોળી છે તે તૈયાર કરવામાં આવી છે અને આ જે ઉત્પાદન છે અથવા તો તેનું જે નિર્માણ છે એક વિકાસ કેન્દ્રીય ઔષધ સંશોધન સંશોધન સંસ્થા એટલે કે સેન્ટ્રલ ડ્રગ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ સીડીઆરઆઈ લખનૌ ખાતે ભારતના વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલ છે આ જાતિ સંબંધિત બાબતોની વધુ સારી જાગૃતિ દાકતરી સહાયથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો થાય અને પ્રસૂતિ બાદની સારી દેખરેખ દ્વારા માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો તેમજ નાના પરિવારવાળા યુગલોમાં વધારો થાય એસટીસનું સારું નિદાન અને સારવાર તથા બધી જ જાતિ સંબંધિત સમસ્યાઓમાં દાખતરી સવલતોમાં વધારો વગેરે તરફ દૂરી જાય છે ખાસ કરીને આ જે જે પ્રોગ્રામ્સ છે કે સ્વાસ્થ્યની સમસ્યાઓના ઉકેલ માટે યોજવામાં આવે છે તેમાં આ બધી બાબતો માટે સારી જાગૃતિ કહેવાય ડાક્ટરી સહાયથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો થાય એટલે કે ખાસ કરીને ગામડામાં અથવા તો જે આદિવાસી વિસ્તારો છે એકદમ જે આંતરિયાળ ગામો છે કે જ્યાં આગળ હજુ ડોક્ટરો જે છે એ પ્રાપ્ય નથી બનતા હોતા તો ત્યાં આગળ જે પ્રસૂતિ છે પ્રસૂતિ ખાસ કરીને ઘરે જ અથવા તો કોઈ દાયન દ્વારા જ કરવામાં આવતી હોય છે ત્યારે આવી જે પ્રસૂતિ છે તે ડાક્ટરી સહાયથી થાય તે ખૂબ જરૂરી છે પ્રસૂતિ બાદની સારી દેખરેખ થાય માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો થાય અને નાના પરિવારવાળા યુગલોમાં એટલે કે ખાસ કરીને બે બાળકો હોય તેવા જે પરિવાર છે તેમાં વધારો થાય એસ્ટીડીસ એટલે કે જાતીય સંક્રમિત રોગો છે તેનો નિદાન અને સારવાર ઝડપથી થાય અને અન્ય જે જાતિ સંબંધિત સમસ્યાઓ છે તેમાં ડાક્ટરી સવલતોમાં વધારો વગેરે બાબતો આ પ્રોગ્રામો દ્વારા નિવારણ માટે ખાસ ધ્યાનમાં લેવામાં આવે છે અને આ બધું જ આજે જે બાબતોનો આપણે અભ્યાસ કરીએ બધી જ બાબતો સમાજના પ્રાચીનિક સ્વાસ્થ્યના સુધારાનું નિર્દેશન કરે છે તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરી તે મુજબ કે પ્રાચીનિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી કેટલીક સમસ્યાઓ અને તેના નિવારણ માટે શું વ્યૂહાત્મક આયોજન હોઈ શકે તેના વિશે આપણે વાત કરી આશા છે કે આપણે આજનો ટોપિક સારી રીતના સમજાણો હશે થેન્ક યુ જે ટાઇટલ છે એ ટાઇટલ જ ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન તરીકે આપણે લઈ શકીએ છીએ તમને એના આધારે જો બોર્ડનો ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન મારે હોય તેવું કહી શકું કે પ્રાજનનિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી સમસ્યાઓ અને તેનું નિવારણ કઈ રીતે થઈ શકે સમજાવો તો એ આ રીતના મોટો ડિસ્ક્રિપ્ટિવ પ્રશ્ન બની શકે છે અને એ ઉપરાંત અન્ય કેટલાક ટૂંકા પ્રશ્નો છે તે થઈ શકે અને નીટમાં કેટલાક વિધાન પ્રકારના એમ સીક્યુઝ છે એ આમાંથી બની શકે છે તો આશા છે કે આપને આજનો ટોપિક સારી રીતના સમજાણો છે થેન્ક યુ